गुड आफ्टरनून फ्रेंड्स, चलो अपने स्वाध्याय 2.4 में आगे वधीए। एम अपना चार दाखला थई गया है, बाकी ने बधा दाखला अपने फोटो मोकलेला। हवे हूँ तमने ये दाखला समझावी दू। पांचमो दाखलो, सरोजनी माताની हालनी उमर सरोजनी हालनी उमर करता 6 गणी है। अपने आखी रकम पछी वाँचीए, पहला जे धारवानुं जे शोधवानुं छे ते धारी लईए। बन्नेनी हालनी उमर शोधवानी छे, एटले सरोजनी अने एना माताની बन्नेनी हालनी उमर शोधवानी छे। तो धारो के सरोजनी उमर बराबर एक्स वर्ष, तो सरोजनी माताની हालनी उमर केटली आवे? 6 गणी, एटले 6x थाय। હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર, અત્યારે જો એક્સ વર્ષ હોય તો 5 વર્ષ પછી તેની ઉંમર એક્સ વત્તા 5 વર્ષ થાય। હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે। માતાની હાલની ઉંમર એટલે 6x ને એનો ત્રીજો ભાગ એટલે છેદમાં 3। તો આ પ્રમાણે સમીકરણ બની જાય એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 6x અપોન 2। આ પ્રમાણે તમે સમીકરણને પછી ઉકેલો, 3ને આ બાજુ લઈ લો તો 3 × 2 6 ઉડાડી દો, તો એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 2x, અને પછી સમીકરણનો ઉકેલ તમને આવડે છે। ચાલો હવે છઠ્ઠો દાખલો જોઈએ। મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા માટે બનાવેલ ફાળવેલ છે। પ્લોટની લંબાઈ અને પહોળાઈ આમાં શોધવાની છે, અને લંબચોરસ છે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ। તો ચાલો આપણે એક ગુણોત્તર આપ્યો છે, લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4। તો મેં તમને કહ્યું કે ગુણોત્તર આપેલું હોય તો તેના પરથી તમે એક્સ ધારીને કરી શકો છો। તો જુઓ અહીંયા પ્લોટની લંબાઈ બરાબર એલ એટલે કે 11x અને બી બરાબર 4x, કેમ? કારણ કે ગુણોત્તર કેટલો છે? 11:4। હવે ગુણોત્તર અને લંબાઈ પહોળાઈ મળી ગઈ તો લંબચોરસ ટુકડાની પરિમિતિ મળે। પરિમિતિનું સૂત્ર 2 × L + B, એટલે 2 × L એટલે કેટલા? 11x, અને બી એટલે કેટલા? 4x। 11x + 4x એટલે 15x થયા, 15x ને 2 વડે ગુણો એટલે 30x થયા। એટલે આ પ્રમાણે જે લંબચોરસ ટુકડો છે, જમીનનો લંબચોરસ ટુકડો, તેની પરિમિતિ આવી ગઈ 30x। હવે ગ્રામ પંચાયતને 100 રૂપિયા પ્રતિ મીટરના દરે 75,000 રૂપિયા ખર્ચ કરવો પડે છે પ્લોટની ફરતે વાળ બનાવવા માટે। હવે એટલે માટે આગળ વધીએ, જો 1 મીટર વાળ કરવાનો ખર્ચ 100 રૂપિયા હોય તો 30x મીટર, કારણ કે આપણી પરિમિતિ 30x આવી ને, તો 30x મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થાય? તો 30x × 100 એટલે 3000x થયું। પરંતુ રકમ પ્રમાણે તો આ ખર્ચ 75,000 આપ્યું છે, રકમમાં છે ને 75,000 ખર્ચ કરવો પડે છે। તો 3000x બરાબર 75,000, તો એક્સની કિંમત આની પરથી મળે, 75,000 ભાગ્યા 3000 એટલે 25। જો એક્સની કિંમત 25 મળી જાય તો તમે એને લંબાઈ અને પહોળાઈની અંદર એક્સ મૂકી શકો છો, અને એ પ્રમાણે લંબાઈ અને પહોળાઈ 275 મીટર અને 100 મીટર મળી જશે, બરાબર છે? ચાલો હવે આપણે 7મો દાખલો સમજીએ। 7મા દાખલામાં જરા લાંબો અને જરા અઘરો દાખલો છે, સમજજો। શર્ટનું કાપડ અને પેન્ટનું કાપડ એમ લઈને એ કંઈક નફાએ વેચે છે, અને કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે એવું બધું કંઈક શોધવાનું છે। હવે એ માટે પણ ગુણોત્તર આપેલો છે, કેવી રીતે ગુણોત્તર બનશે? તો એવું આપ્યું છે કે જે 2 પ્રકારનું કાપડ ખરીદે છે એમાં એ શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પેન્ટનું 2 મીટર કાપડ ખરીદે છે, તો ગુણોત્તર બને ને 3:2। એમાં શર્ટનું કાપડ થયું 3 એટલે 3x, અને પેન્ટનું કાપડ થયું 2x। હવે શર્ટની મૂળ કિંમત આપેલી છે, શર્ટ માટેના કાપડનો ભાવ બરાબર 50 રૂપિયા પ્રતિ મીટર, એટલે કે 1 મીટરનો ભાવ 50 રૂપિયા છે। તો આપણે તો 3x મીટર ખરીદ્યું છે ને, એટલે 3x × 50 એટલે 200x થયું। હવે પેન્ટના કાપડની મૂળ કિંમત કેટલી થાય? 2x × 90, એટલે આ 90 એ પેન્ટનો ભાવ છે, અને 2x કાપડ છે એટલે 2x × 90 એટલે 180x। હવે શર્ટના કાપડને એ 12% નફાથી વેચે છે, 12% એટલે 100 રૂપિયાનો ભાવ 112 રૂપિયા થાય। તો આપણો ભાવ કેટલો છે એ પ્રમાણે શોધવાનું, તો શર્ટના કાપડની વેચાણ કિંમત બને 150x, 150x મૂળ કિંમત છે ને, 150x × 112/100, પદ મૂકીને દાખલો આ પ્રમાણે ગણાય। હવે આને ઉડાડવાનું, 112, 100 ઉડે, 15, 10, જે પ્રમાણે ઉડતું હોય, ઉડાડતા તમને આવડે છે, તો એની વેચાણ કિંમત આવી ₹168x। એ પ્રમાણે પેન્ટનું શોધીએ તો એ 10% નફાથી વેચે છે, એટલે કે 100 રૂપિયા મૂળ કિંમતના કાપડની વેચાણ કિંમત 110 રૂપિયા, તો પેન્ટનું આ પ્રમાણે શોધીએ, સેમ ઉપરની જેમ જ છે, તો 198x આવી। હવે ટોટલ આપણને વેચાણ કિંમત મળી જાય 168 શર્ટની, ને આ પેન્ટની એમ ભેગી મળીએ તો 366x આવે, પણ રકમ પ્રમાણે અંદર કેટલા આપ્યા છે? 36,600 રૂપિયા આપ્યા છે, તો એને સરખાવીએ કે ભાઈ 366x બરાબર 36,600, તો એ પ્રમાણે એક્સની વેલ્યુ મળી 100. હવે પેન્ટનું કાપડ જ ફક્ત શોધવાનું છે, એટલે પેન્ટનું કાપડ 2x છે, તો 2 × 100 એટલે 200 મીટર, બરાબર, એટલે પેન્ટ માટે 200 મીટર કાપડ ખરીદ્યું। ચાલો 8, 9, 10 આપણે બીજા વિડીયોમાં જોઈશું।